અહીંયા કોમલબેન ટ્રેક્ટર શીખતા શીખતા આપણે ટ્રેક્ટરનો ગેર ફસાઈ ગયો છે. ઓર ચોથે નંબર પે 21 નંગ બાઈક. હેલો માય યુટ્યુબ ફેમિલી, તમે બધા કેમ છો? મજામાં મજામાં હશો તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારે સવારના 8 વાગ્યા છે અને આજે તો ઠંડી પણ બહુ છે. સવારમાં હું અને કોમલ રનિંગ કરવા માટે ગયા હતા, જે અમારા ગામથી બીજા ગામ સુધી. તો આપણે રનિંગ કરીને આવો કોમલ, કેવું રહ્યું આજ રનિંગ કરવાનું? બહુ જ મસ્ત. આપણે કોમલબેન છે જે આર્મીની તૈયારી કરી રહ્યા છે, જીડીની. કેવું ચાલે તમારી તૈયારી? રેડી રેડી. તો આપણે કોમલબેનને આર્મીનું જે ડ્રીમ છે આર્મી બનવાનું, એની આપણે તૈયારી કરે છે. અને જો અત્યારે સવારથી આપણે બધું કામ બધું થઈ ગયું છે. સ્વીટી સ્વીટી, આ છે આપણે સ્વીટી સ્વીટી. અને અહીંયા આપણે રાજગરાની ખેતી કરી છે. ગઈ સાલ આપણે બટાકાનું વાવેતર કર્યું હતું અને આ સાલ બટાકાનું વાવેતર કર્યું નથી. અત્યારે આપણે રાજગરાની ખેતી કરી છે. અહીંયા કોમલ જે છે ટ્રેક્ટર શીખી રહી છે અને રાહુલ એને ટ્રેક્ટર શીખતાવે છે. મને તો ટ્રેક્ટર આવડે છે એટલે આપણે તો કંઈ શીખવાની જરૂર નથી. મને તો આવડે છે એટલે આપણે તો ક્યારેક ક્યારેક ચલાવીએ ટ્રેક્ટર. અહીંયા કોમલબેન ટ્રેક્ટર શીખતા શીખતા આપણે ટ્રેક્ટરનો ગેર ફસાઈ ગયો છે. શું કરશો હવે? હવે નીકાળવો પડશે. નીકાળો હવે. કોમલબેન ને રાહુલભાઈ ને મતવું પડશે ઘેર નીકાળવા માટે. રાહુલભાઈ કેવી રીતે આ ફસાઈ ગયો? કોમલબેન અને રાહુલભાઈ તો આપણે દૂધ ભરાવવા ક્યારે જાશું ભાઈ? આ પેલા સમૂહ થાય ત્યારે ને. આ બધું જ ખોલવું પડશે. અહીંયા જે 4 બોલ્ટ છે એ પેલા ખોલવા પડશે, પછી અંદર થી સમૂહ કરવું પડશે કે કઈ રીતે આ ઘેર ફસાણો છે. રાહુલભાઈ તમે પણ મહેશભાઈ મદદ કરાવો થોડી. રાહુલભાઈ ઉપર બેઠા છે. અહીંયા જો જે ઘેર બોક્સ છે એ ખોલી દીધું હોય અને અંદર જો કેવી રીતે ચક્કર હે. આપણે ક્યાં પ્રોબ્લેમ થઈ હતી આ ઘેર ની? આ વસ્તુ જે છે અહીંયા જે અહીંયા ખસી ગયું, ત્રણેય ભાગ છે ને સરખા હોવા જોઈએ. સરખું થઈ ગયું છે. આપણે મહેશભાઈ કારીગર છે હો. આ જોઈ લો અંદર જે મિત્રો કેવું હોય છે. આખું ટ્રેક્ટર નું ચક્કર આમ કરીને પછી બેસાડી દેવાનું છે. લો આ થઈ ગયું 2 મિનિટમાં સમૂહ. આપણે ટ્રેક્ટર ના હજી તો ચાલુ કરીને ચેક કરવું પડશે. હા હા હજી ચાલુ કરીને ચેક કરવું પડશે. ફાઇનલી આપણે ઘેર સમૂહ કરી દીધો છે. મહેશભાઈ હવે ચાલુ કરે છે અને જુએ છે કે ઘેર જે છે એ સમો થયો. ભાઈ હવે આ ટ્રેક્ટર લઈને દૂધની બરણી લેવા જાય છે. ભાઈએ દૂધની બરણી ચડાવી દીધી છે હવે ટ્રેક્ટર પર અને હવે જશે દૂધ ભરાવવા માટે. મમ્મીને જોઈને હું પણ શાકભાજી લેવા માટે આવી ગઈ. અહીંયા શું આ છે? મરચા. આપણે આ રીંગણમાં આવ્યા છે. અહીંયા મમ્મી શું બનાવે છે જમવામાં? આપણે આ દહીં વઘારવાનું છે. દહીં તો મારે શું બનાવે? તારે રીંગણ શાક. રીંગણનું શાક તો આજે બનાવવાનું છે જમવામાં, દહીં અને રીંગણનું શાક. હું તો દહીં ખાતી નથી, દવા લેવું છું એના માટે. તો અહીંયા આપણે પહેલાં મરચા તોડીએ. એટલા બધા તો કઈ મરચા આવ્યા નથી, થોડા થોડા આવ્યા. રીંગણ કેવા આવે મમ્મી? આપણે રીંગણ ગોતતા હતા, ફાઇનલી એક રીંગણ મળી ગયું. કેટલી દૂર ગોતવાથી એક રીંગણ મળ્યું હોય, હજી તો બહુ બધા ગોતવાના હોય. અને આ રીંગણના કાંટા તો જુઓ બહુ વાગે જોર જોરથી હો. ફાઇનલી આપણે કેટલી દૂર ગોતવાથી 2 રીંગણ મળી ગયા છે. કોમલબેન તમે રીંગણ ગોતો અને હું તો જઉં કરે. અને રીંગણના કાંટા બહુ વાગે છે એટલે. આ છે આપણો અહીંયા દેશી વાલોળીઓ. હજી ઠંડી ઓછી છે એના માટે હજી વાલોળ એટલા બધા આવ્યા નથી, પણ જે વાલોળ આવવાની શરૂઆત એ થઈ ગઈ છે. ફૂલુડા આવ્યા. તો ગાઈઝ યે હે ચોલી. ઓય ચોલી 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 કે નખરે દેખો અભી ચોલી. આપણે સવાર સવારથી ખેતરમાં થોડોક ફરી આવીએ. અબે યે ક્યા હે? આ ટૂનની કેટલી ઊંચી ચડીને બેઠી છે આ 4ની થપ્પી પર. ટૂનની અ ટૂનની. આ છે અમારું ખેતર. આ સાલ અમે રાયડાની ખેતી કરી છે. જે ગઈ સાલ અમે બટાકા વાવ્યા હતા, પણ આ સાલ અમે બટાકાની ખેતી કરી નથી. આપણે રાયડો વાવ્યો છીએ.
ને અહીંયા રાયડો પણ ઉગી ગયો છે સરસ મજાના. બીજા ખેતરમાં પણ રાયડો ઉગી ગયો છે. અહીંયા પણ શિયાળામાં રાયડાની ખેતી પણ બહુ સરસ થાય છે. અને અહીંયા જો હજી તો નાનો નાનો રાયડો થયો છે. મિત્રો, આજથી આપણે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ, તો બધા જ મિત્રો સપોર્ટ કરતા રહેજો. અને હા મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જે આપણી ચેનલ છે મિસ કાજલ વ્લોગ અને મિસ ટેલેન્ટ બંને. શિયાળાની સવારમાં તો ખેતરનો વ્યૂ પણ બેસ્ટ હોય છે. આજે જુઓ કેટલો બેસ્ટ વ્યૂ છે. જે સુરજ દાદા છે એ હાલ ધીરો ધીરો પ્રકાશ પડે છે. અને આપણે જે ખેતરમાં રાયડું વાવેલું છે એ નાનું નાનું છે, પણ એકદમ બેસ્ટ લાગી રહ્યું છે. અને હા મિત્રો, ગામડા જેવી તો ક્યાંય મજા નહીં હો. આપણે બંને ખેતરમાં રાયડાની ખેતી જોઈએ. હાલો આપણે ત્રીજા ખેતરમાં પણ રાયડાની ખેતી જોઈ લઈએ. અહીંયા પણ લાગે, હા અહીંયા પણ રાયડો ઉગી ગયો છે. ખેતરમાંથી ફરીને આવી ગયા ઘરે. અહીંયા ઘરની સાફ સફાઈ ચાલુ છે આજે રસોડાની. ભાભી સાફ સફાઈ કરી રહ્યા છે. કેટલી બાકી રહી હવે સાફ સફાઈ? આપણે તો કઈ કામ કરવાનું ના હોય, કારણ કે આપણે તો વિડીયો બનાવવાનો, એટલા માટે બધું સામાન બહાર કાઢી દીધો હે ભાભી. આ રસોડામાં અહીંયા જમવાનું બનાવવાનું ચાલુ હે. થોડી દૂર આઈફોન ને ચાર્જિંગ મોકલી દઉં, એટલી દૂર બીજું કઈ કામ કરી લઉં. આજે અમારા ઘરે આવી રહ્યા છે સાગરભાઈ મને મળવા માટે, જે મારી જેમ વ્લોગ બનાવે છે. અને એમને અને મારે સાથે વિડીયો શૂટ કરવાનો છે. એક ફાઇનલી આપણા ઘરે આવી ગયા છે સાગરભાઈ અને મોહિતભાઈ. મજા મજા બસ મજા મજા. મિત્રો, હવે આપણે નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર, ને જઈશું વિડીયો શૂટ કરવા માટે. સાગરભાઈ, વિકાસભાઈ અને મોહિતભાઈ આપણા ઘરે આવ્યા છે. કહેતા હતા કે તમારું ખેતર બતાવો, તો આમને બધાને હું લઈને ખેતર બતાવવા જઈ રહી છું. મોહિતભાઈ ને આ ખબર પડતી નથી કે શું વાવેલું હોય. બગીચો છે, તો આપણે સાગરભાઈ ને પૂછો કે તમે કયા ગામ થી આવ્યા છો. આપણે જે ડ્રો ખુલેલો છે એના માટે એક વિડીયો શૂટ કરવાનો છે. જેટલો સપોર્ટ થાય એટલો કરજો તમે. બરાબર મિત્રો, ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સાગરભાઈ પણ મારી જેમ વ્લોગ જ બનાવે છે. દોસ્તો, હવે આપણે શૂટિંગ ચાલુ થઈ ગયું છે. મોહનભાઈ, તમારે નહીં જવું શૂટિંગ? આ છે મિત્રો કાજલબેન, તે નાના છે. બરોબર, અમારા સાગરભાઈ અને કાજલબેન શૂટિંગનું શરૂઆત કરી નાખી છે. પ્રકારે શૂટિંગ છે, પણ હું તમને બતાવીશ. મિત્રો જુઓ, શૂટિંગ કરતી વખતે કેટલી તો દોસ્તો, પહેલી વાર સાબરકાંઠા મેં જન વિકાસ ફાઉન્ડેશન દ્વારા શૂટિંગ કરતી વખતે મિત્રો કેટલી બધી મહેનત લાગે છે તમે જોઈ શકો. થાક લાગી ગયો સાગરભાઈ? ચોથે નંબર પે કૃષ્ણંગ બાઈક તારે ચાલવાનું ચાલુ જ જ્યાં છે. આવતા આવતા એટલું બોલતો બોલતો તું આવી જાય. હા મૂકો સાત ઓર ચોથે નંબર પે સાત ઓર ચોથે નંબર પે કૃષ્ણંગ બાઈક પાંચમે નંબર પે 30 ઇલેક્ટ્રિક એક્ટિવા
હવે વાગ્યા છે 2 અને જે શૂટિંગનું આપણું કામ હતું એ પતાવી દીધું છે. શૂટિંગમાં બહુ થોડો ટાઈમ લાગ્યો કારણ કે જે સાગરભાઈ હતા એમને મારી સાથે વિડીયો શૂટ કરવાનો હતો એટલા માટે. ને હવે અહીંયા થોડી દૂર બેસીને અમે બધા સાથે વાતો કરીશું ને પછી જઈશું આપણે ઘરે. બપોરના નાસ્તા માટે મહેશભાઈ લઈને આવ્યા છે મેગી ગામમાંથી, તો મેગી બનાવીશ. અને આ મેગી કોને કોને ફેવરેટ છે એ કોમેન્ટમાં જણાવજો. મેગીને પેકેટ અંદરથી બહાર કાઢી દીધી છે અને જે આ મસાલો છે એ પણ અલગ કાઢી દઈશું. અને જે ટમાટર ને મરચા છે એમને હવે કટિંગ કરવાના છે. મેગી માટે મસાલો વઘારી દીધો છે. મેગી છે એ સાદી નથી બનાવવાની, આપણે જે મસાલાવાળી બનાવવાની છે. તો હાલમાં મેં ટમાટા અને મરચા વઘારી દીધા છે, પછી આપણે મેગી નાખીશું અને હાલ કોમલ મસાલો બહાર કાઢી દઈએ. મારી તો મેગી ફેવરેટ છે. શું કહે કોમલ બેડી બેડી? બોર બોર. આજે પપ્પા અને સિસ્ટર ગયા હતા વાવ, ત્યાંથી બોર લઈને આવ્યા છે એટલે કોમલ બેઠી બેઠી ખાઈ રહીએ. મેં પણ એક બોર લીધું અને હું પણ ટેસ્ટ કરું કે કેવું બોરનો સ્વાદ હે.